નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વા સ્વાગત છે આપનું ટાર્ગેટ જીપીએસસીમાં જૂન જુલાઈ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના કરંટ અફેર માટેનો આ ડેમો વિડિયો છે તો યુપીએસસી જીપીએસસી ક્લાસ વન ટુ ડીવાયસઓ માટે તમને કામ લાગશે આ મારી અને મારા ટીમ વિશેની થોડી જાણકારી છે તો આપ જોઈ શકો છો ડિટેલ આનામાં લખેલી છે કે યુપીએસસી આઈએસ ઇન્ટરવ્યુ જીપીએસસી ક્લાસ વન ટુ મેઇન્સ ટુ ટાઈમ્સ ડીવાયસો એસટીઆઈ મેઇન્સ અને વર્કિંગ ડીવાયસો પણ આપણી જોડે છે અને હું પોતે ગવર્મેન્ટ જોબમાં છું તો પ્રિલિન્સ માટે જે પર્સનલ મેન્ટરશીપ આપણે જોઈતી હોય તો એના ફક્ત આપણે અઢીસો રૂપિયા રાખેલા છે મેઇન્સ માટે પર્સનલ મેન્ટરિંગ જોઈતી હોય જેમાં આપણે ટેસ્ટ સિરીઝ પણ પ્રેક્ટિસ માટે આપવામાં આવશે અને એની ઇવોલ્યુશન પણ કરી આપવામાં આવશે તો અહીંયા આઠસો રૂપિયા છે પ્લસ તમે ડેઈલી ડેલી આન્સર લખીને મોકલી શકો છો પૂછી શકો છો કેવી રીતે આમાં શું આગળ વાંચવું શું નહીં વાંચવું કયા ટૉપિક પર ભાર આપવો એ બધું તમે પૂછી શકો છો તો ટેલિગ્રામ પર તમે મેસેજ કરી શકો છો એટ ધ રેટ જીઓવીટી અને આપણો ગ્રુપ પણ છે જેને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશ જીપીએસસી ઇઝ ધ ફ્યુચર આપ જોઈન કરી શકો છો આર્ટ એન્ડ કલ્ચરનું જે ગુજરાતીમાં પીડીએફ એક અમે બનાવી છે આગળ મેં બતાવું છું વિડીયોમાં તમને કઈ રીતે આવશે નાઇન્ટી રૂપીઝમાં છે ફક્ત ઇકોનોમિક જે એનસીઆરટી જે મેક્રો ઇકોનોમી છે જે બેઝિક છે જેમાં આપણે જીડીપી છે બેન્ક રેટ છે શું છે કેવી રીતે ડિમાન્ડ એન્ડ સપ્લાયનો લો છે તો એ અમુક લિમિટેડ વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ છે એ બધી લીધેલી છે તો એનસીઆરટીમાંથી બનાવી છે ઇંગ્લિશમાં છે તે પણ તમને નાઇન્ટી રૂપિસમાં મળશે અને ક્વૉલિટી કરંટ અફેર જો કરંટ અફેર આગળ હું ક્વૉલિટી કરંટ અફેર કેમ કહું છું કારણ કે કરંટ અફેરનો મતલબ આજકાલ એવો થઈ ગયો છે કે તમે કંઈ પણ જે બન્યું તો એને કરંટ અફેર માની લો તો એવું ના હોય એક્ઝામમાં શું પૂછાય છે એ મહત્ત્વનું છે તો આપણે વિઝન આઈએ એસ દ્રિષ્ટિ આઈએ એસ ધ હિન્દુ અને પીઆઈબી એમાં જે ડેઈલી ડેલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવતી હોય છે એમાંથી જે છે એ ટોપર્સ જે સજેસ્ટ કરતા હોય એ રીતે આપણે પીડીએફ બનાવીએ છીએ તો એ તમને ત્રણ મહિનાની જૂન જુલાઈ ઓગસ્ટ નાઇન્ટી રૂપીઝમાં મળશે આ જે આર્ટ એન્ડ કલ્ચર જે મેં બનાવેલું છે તમે લગભગ સાતથી આઠ પેજમાં તમે એ પૂરો થઈ જશે ઇન્ડિયા પ્લસ ગુજરાત નો આર્ટન કલ્ચર બરાબર છે આ સાંસ્કૃતિક વારસો તો એ જે છે તમને 90 માં મળશે તમને જોઈતું હોય મટીરીયલ સારું તો તમે ટેલિગ્રામ પર પૂછી શકો છો તો કરંટ અફેર્સ નો ડેમો લેક્ચર જોઈએ કે યુનિફોર્મ સિવિલ કોડ ન્યૂઝમાં છે કારણ કે હમણાં સુપ્રીમ કોર્ટે એના પર ટિપ્પણી કરી હતી તો આર્ટિકલ નંબર 44 સાથે જોડાયેલું છે ઇન્ડિયન કન્સ્ટિટ્યુશન ના સારા સાયરાબાનો કેસ યુનિફોર્મ સિવિલ કોડ સાથે જોડાયેલો છે અને ગોવા ઇઝ ધ ઓનલી સ્ટેટ ઇન ઇન્ડિયા વિથ યુસીસી કે યુનિફોર્મ સિવિલ કોડ ભારતમાં કોઈ રાજ્યમાં હોય તો ફક્ત ગોવામાં છે તો યુનિફોર્મ સિવિલ કોડમાંથી કોઈ ક્વેશ્ચન આવે તો આટલા ત્રણ વસ્તુમાંથી કોઈને કોઈ સ્ટેટમેન્ટ તમને જોવા મળશે ઈડી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ વિશે છે કારણ કે એના જે છે ડાયરેક્ટરને લઈને હમણાં સુપ્રીમ કોર્ટે એના પર પણ ટિપ્પણી કરી હતી તો ઈડી શું છે તો મલ્ટી ડિસિપ્લિનરી ઓર્ગેનાઇઝેશન છે જે ઇકોનોમિક ક્રાઇમ્સ જે થતા હોય છે અને વાયોલેશન ઓફ ફોરેન એક્સચેન્જ લો એટલે ફોરેન એક્સચેન્જનો જે ફેમાં જે લો છે એને લઈને જો કોઈ ઇસ્યુ હોય અથવા ઇકોનોમિક કોઈ ક્રાઇમ કર્યો હોય બરાબર છે કૌભાંડ પૈસા લઈને જતા રહ્યા હોય આ તે બધું તો એ જે ઈડી જોતું હોય છે એને ડાયરેક્ટરની જે અપોઇન્ટમેન્ટ છે સેન્ટ્રલ વિજિલન્સ એક્ટ ટુ થાઉઝન્ડ થ્રી અંતર્ગત કરવામાં આવે છે ટેન્યુઅર જે છે એ એના ડાયરેક્ટરનો બે વર્ષથી ઓછો ના હોવો જોઈએ એવો નિયમ છે તો આ એક સ્ટેટમેન્ટ આવું પૂછી શકે છે કે ઈડીના ડાયરેક્ટરનો જે ટેન્યુઅર છે એ કમસે કમ પાંચ વર્ષ હોવો જોઈએ તો સ્ટેટમેન્ટ ખોટું થઈ જશે બે વર્ષ છે બીજું એની જોડે પાવર ટુ સીઝ ધ એસેટ એસેટ જે હોય એને સીઝ કરવાનો પાવર એની જોડે રહેલો છે વર્ક આંડર ધ દિલ્હી સ્પેશિયલ પોલીસ એક્ટ બે હજાર એકવીસ તો હમણાં જે એમેન્ડમેન્ટથી એમાં દિલ્હી પોલીસ સ્પેશિયલ એક્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન અંતર્ગત હવે ઈડી કામ કરશે તો ઈડી વિશે આટલામાંથી ક્વેશ્ચન આવશે ઇન્ડિયા ફ્રાન્સ રિલેશનશીપને પચીસ વર્ષ પૂરા થયા છે તો એક ફ્રેમવર્ક એના દ્વારા નક્કી કરવામાં આવ્યું છે ઇન્ડિયા ફ્રાન્સ દ્વારા એનું નામ શું છે હોરાઇઝન ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન તો ક્વેશ્ચન પૂછાય છે કે જે હોરાઈઝન ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન વોઝ ઇન ધ ન્યૂઝ કે ન્યૂઝમાં હતું તો એ કયા બે દેશો વચ્ચે હતું એમાં આપી શકે ઇન્ડિયા ફ્રાન્સ બી ઇન્ડિયા યુએસ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા જાપાન તો યાદ રાખવાનું ઇન્ડિયા ફ્રાન્સ ફ્રાન્સ ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ એક્સપોર્ટર ઓફ ડિફેન્સ ઇક્વિપમેન્ટ ફોર ઇન્ડિયા જો બહુ જ મહત્ત્વનું છે કે ઇન્ડિયામાં સેકન્ડ ફર્સ્ટ કોણ છે તો રશિયા છે આપણે જાણીએ છીએ ડિફેન્સ આપણે ક્યાંથી ડિપેન્ડન્ટ છીએ એક્સપોર્ટ કોણ કરે છે આપણને રશિયા કરે છે પણ બીજા નંબરનો કયો દેશ હવે બની ગયો છે તો એ ફ્રાન્સ બનતો જાય છે બરાબર એણે પી સેવન્ટી ફાઇવ સ્કોર્પિયન ટેકનોલોજી આપણને આપી છે જે સબમરીન્સમાં વપરાય છે અને રાફેલ બરાબર છે રાફેલ તો બધાને ખબર હશે પી સેવન્ટી ફાઇવ સ્કોર્પિયન ટેકનોલોજી ફ્રાન્સે આપી છે તો આપણને સ્ટેટમેન્ટ પૂછાઈ શકે છે બીજું શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એસસીઓ એનું જે છે એ યજમાનસિંહ ભારત જોડે હતી તો ન્યૂ દિલ્હી ડિક્લેરેશન જે છે એ એડોપ્ટ કરવામાં આવ્યું છે એસસીઓ દ્વારા તો અંડર ધ પ્રેસિડેન્સી ઓફ ઇન્ડિયા થીમ હતી ટોવર્ડ અ સિક્યોર આ થીમ થીમ યાદ રાખવાની કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રી દ્વારા આપવામાં આવી હતી એસસીઓમાં કે આપણે સિક્યોર એસીઓ પર કામ કરવું જોઈએ સિક્યોરનો ફૂલ ફોર્મ છે સિક્યોરિટી એન્વાયરમેન્ટ બરાબર છે ભાઈ એમાં ફૂલ ફોર્મમાં પડવાની જરૂર નથી આપણે સિક્યોર એસિઓ પૂછાશે તો આટલું જ પૂછાશે બીજું ઈરાન જોઈન એઝ એ ન્યૂ પરમેનન્ટ મેમ્બર કે એસસીઓમાં હાલમાં કયો દેશ પરમેનન્ટ મેમ્બર તરીકે જોડાયો તો ઈરાન બરાબર અને એસિઓ અને સાર્ક એ બે એવા છે જેમાં ઇન્ડિયા અને પાકિસ્તાન બંને છે બરાબર રિજનલ યુએનમાં તો છે જ પણ રિજનલની વાત કરીએ બીજું આર એટીએસ એન્ટી ટેરરિસ્ટ સ્ટ્રક્ચર છે તો એ જે છે એડોપ્ટ કરવામાં આવ્યું છે એસસીઓ દ્વારા હવે સિમ્પલ આટલું પૂછાય કે રેટ્સ એસસીએને લગતું છે બરાબર કારણ કે એસસીઓ ન્યૂઝમાં છે તો એને આવું પૂછાય ડાયરેક્ટ તમે કહ્યું કે એસસીઓ કયા પાટનગરમાં થયું ને કયા દેશમાં થયું ને ઠીક છે કદાચ પૂછાઈ જાય કોઈ એક્ઝામની અંદર પણ તમે અમુક જ્યારે તૈયારી કરતા યુપીએસસી ક્લાસ વન ટુ ડીવાય એસટીઆઈ તો તમે આવા ક્વેશ્ચન એક્સપેક્ટ ના કરી શકો જે હું જે તમને કહું છું એ રીતના ક્વેશ્ચન આવવાની સંભાવના છે કે રેટ્સ આર એટીએસ કઈ સંસ્થા સાથે જોડાયેલું છે બરાબર તો એસસીઓ કેમ એન્ટી ટેરરી સ્ટ્રકચર છે એટલું યાદ રાખવાનું બીજું એક હાલમાં ન્યૂઝ હતું બ્લેક સી ગ્રેન ડીલ બ્લેક સી ગ્રેન ડીલ બ્લેક સી તમે જોઈ શકો છો આ ઉપર યુક્રેન છે યુક્રેન અને રશિયાને જે છે જોડે છે વચ્ચે બ્લેક સી આવેલો છે બીજું રોમાનિયા છે બુલ્ગેરિયા છે તુર્કી છે નીચે બરાબર તો બ્લેક સી ની આજુબાજુ આટલા દેશો આવેલા છે તો બ્લેક સી ગ્રેન ડીલ ન્યૂઝમાં છે કારણ કે રશિયાએ જે છે એને કેન્સલ કરી દીધું છે હવે ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે ખાલી એટલું પૂછાય કે બ્લેક સી ગ્રીન ડીલ કયા બે દેશ વચ્ચે હતી અથવા કયા દેશ સાથે જોડાયેલી છે આ ઇન્ડિયા રશિયા રશિયા યુક્રેન બરાબર છે યુક્રેન ઈરાન તો એવું જ લાગે કે અત્યારના ટાઈમમાં જ્યારે યુદ્ધ ચાલ્યો છે તો રશિયા અને યુક્રેન વચ્ચે તો કોઈ ડીલ થાય નહીં પણ આ બ્લેક સી ગ્રીન ડીલ એ વચ્ચે થઈ હતી કોણે કરાવડાવી હતી તો યુનાઇટેડ નેશન અને તુર્કી એ લોકો મીડિયેટર હતા તો આપણે એક ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ બની શકે છે અને જે છે રશિયાએ હાલ એને કેન્સલ કરી છે કે ભાઈ એનો દુરુપયોગ થઈ રહ્યો છે એવું રશિયાએ કીધું તો એટલા માટે આ ડીલ ફરી ન્યૂઝમાં છે તો આ રીતે જે છે આપણે કરંટ અફેર આપીએ છીએ કે જેથી તમને ખરેખર એક્ઝામમાં કામ લાગે ને તમારો કોન્ફિડન્સ લેવલ વધે તમારા પંદર વીસ માર્કનો તમારા સીધો વધારો થઈ શકે તો એ જો તમારે જોઈતું હોય પીડીએફ આ રીતે ત્રણ મહિનાની તો નાઇન્ટી રૂઝમાં તમને મળી જશે તો ફરી મળીશું થેન્ક યુ જય હિન્દ